गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने ड्रॉइंग नी अंदर आ फूल दोरवाना छे, बरोबर। एनी अंदर पांदड़ा छे, डाड़ी, बरोबर। एटले आने शुं कहेवाय, प्रकृति चित्र, बरोबर। तो आपणे आ पांदड़ा अने डाड़ी ना आकारनो अभ्यास करवानो छे ने आ चित्र आपणे ड्रॉइंग बुकमां दोरवानुं छे। सौथी पहेला सौप्रथम आपणे पांदड़ानो आकार शीखीशुं, बरोबर। तमारे पांदड़ानो आकार शीखवो पड़शे ने दोरता। ડાયરેક્ટ તમે ફૂલમાં દોરવા જઈશો તો નહીં ફાવે, તો આ રીતે તમારે એનો આકાર દોરવાનો છે, બરોબર। જો આ રીતે તમારે એના આકાર બનાવવાના છે, સૌપ્રથમ તો તમારે જમણી બાજુ આ રીતે પાંદડું દોરવાનું છે અને પછી ડાબી બાજુ આ રીતે દોરવાનો પ્રયત્ન કરવાનું છે। તો આ રીતે તમારે પાંદડાઓ દોરવાનો પ્રયત્ન કરવાનો અને પછી આપણે ફૂલ દોરીશું, બરોબર। તો આ રીતે તમારે પાંદડા દોરવાના છે। ચલો હવે આપણે બરાબર વચ્ચે એકદમ સરસ ગોળ દોરવાનું છે। ગોળ તો બધાને દોરતા આવડે છે ને, તો આ રીતે ગોળ દોરવાનું છે ને પછી તમારે પાંદડાનો આકાર આપવાનો રહેશે। તો આ રીતે પાંદડા દોરવાના છે એક પછી એક। આ રીતે તમારે એકદમ ધીમા હાથે, જો ભૂલ પડે તો ભૂસવું પડે એટલા માટે એકદમ પેન્સિલ ધીરેથી ફેરવવાની છે અને આ રીતે પાંદડાનો આકાર આપવાનો છે, બરોબર। તો આપણે પાંચ કે છ પાંદડાનું, પણ આપણે મિનિમમ પાંચ જ પાંદડાનું આપણે ફૂલ દોરવાનું છે, બરોબર। એટલે કે પાંચ જ પાંદડા અહીંયા દોરવાના છે। તો હવે આપણે એની ડાળી દોરીશું, બરોબર। ડાળી દોરતા આવડે ને બધાને એકદમ, એની ડાળી તમે બધાએ ફૂલની ડાળી જોઈ છે ને, એ રીતે આપણે ડાળી દોરવાની છે। તો ટ આકારની, બરાબર, આપણે ટ પાડીએ છીએ ને તો એ રીતે થોડો ટ જેવો આકાર આવે એ રીતે આપણે એની ડાળી દોરવાની છે। હવે આપણે એના પાંદડા દોરીશું, બરોબર ને। દરેક ફૂલના પાંદડા હોય ને ડાળી ઉપર, તો એ રીતે આપણે પાંદડાનો આકાર પણ એ જ રીતે આપવાનો, જેમ આપણે પાન દોરવાનો પ્રયત્ન કર્યો ને એ જ રીતે આપણે થોડો આકાર એ રીતનો આવશે પાંદડાનો, તો એ રીતે દોરવાનું પાંદડું આપણે। તો હવે આપણે આખું ચિત્ર ડ્રો કરવાનું છે, એટલે આખું ફૂલ આપણે ડ્રો કરીશું, બરોબર। તો હવે શરૂઆતથી જે તમને જેમ અલગ અલગ આકાર શીખવાડે એમાં આખું આપણે ફૂલ દોરીશું। સૌપ્રથમ ગોળ, બરોબર, એ પછી પાંદડા એના, આ રીતે આપણે પાંચ પાંદડાનું ફૂલ ડ્રો કરવાનું છે, બરોબર। તો આ રીતે આપણું ફૂલ તૈયાર કરવાનું છે। હવે આપણે એની દંડી ડાળી દોરીશું, બરોબર। તો ટ જેવો સામાન્ય, એટલો બધો ટ જેવો આકાર નહીં, પણ સામાન્ય આપણે ટ રીતનો આકાર દોરવાનું છે, બરોબર। ડ અને ટ બંનેનો ઉપયોગ થાય આમ તો। તો આ રીતે આપણે જોયું ને, આ રીતે આપણે ડાળી દોરવાની છે, બરોબર। હવે એના પાંદડા દોરીશું। જે બાળકો સ્કૂલમાં આવતા હતા એમને તો ટીચરે શીખવાડ્યું છે, બરોબર, જેનું બાકી છે એને દોરી દેવાનું છે આ ચિત્ર, બરાબર। બધાએ ડ્રોઈંગ બુકની અંદર સરસ રીતે આ ચિત્રને ડ્રો કરી દેવાનું છે, જેનું બાકી છે બધાએ, બરાબર। હવે આપણે એની અંદર રંગ પૂરીશું, બરાબર। તો સૌપ્રથમ જે ગોળ દોર્યું છે એની અંદર આપણે પીળો કલર પૂરવાનો છે, બરોબર। હવે જે પાંદડા છે એની અંદર પર્પલ કલર પૂરવાનું છે આપણે। સૌ પ્રથમ આપણે, મેં જેમ કીધું હતું તમને, બોર્ડર કરી દેવાની, દરેક જે આપણે ડાળીઓ છે એની બોર્ડર આપણે કમ્પ્લીટ કરી દેવાની, એટલે રંગ બહાર જાય નહીં, બરોબર। તો આ રીતે સૌ પ્રથમ દરેક ડાળી જે પાંદડા છે એની આપણે બોર્ડર કમ્પ્લીટ કરી લઈશું, બરોબર। હવે કાળા કલરથી આપણે જે આ વચ્ચે પાંદડા છે એ રીતે એને, એની આઉટલાઇન ફરીથી આપણે એની ઉપર કરી દઈશું, બરોબર, આ રીતે। મેં તમને કીધું હતું કે જે બોર્ડર છે એ બોર્ડર આપણે કયા કલરથી કરવાની છે, બ્લેક કલરથી, બરોબર, કયા કલરથી, બ્લેક કલરથી। તો હવે એની અંદર આપણે જે આપણો પર્પલ કલર છે એ પૂરવાનું છે, બરોબર। આમ તો જાંબુડિયો કલર કહેવાય, બરોબર, એ રીતનો કલર આપણે આની અંદર પૂરવાનો છે,
તમે બ્લેક કલરથી બોર્ડર કરેલી હોય ને તો આપણે ટેન્શન ના રહે કે કલર બહાર જશે, ફટાફટ રંગ પૂરાઈ જશે, એટલે તમને ધ્યાન પણ રહે કે આની બહાર આપણે જવાનું નથી, એટલે આ રીતે આપણે ફૂલમાં ફટાફટ રંગ પૂરી શકીશું. હવે આપણે પાંદડામાં એટલે કે ડાળીમાં રંગ પૂરવાનું છે, તો ડાળીની અંદર આપણે ગ્રીન કલર પૂરીશું એટલે કે લીલો કલર, બરાબર ને? બધી ડાળીઓ કેવી હોય, લીલા કલરની હોય ને, તો આ રીતે આપણે લીલો કલર એની અંદર પૂરવાનો છે. આની અંદર હવે આપણે આખા પાંદડામાં ગ્રીન કલર એટલે કે લીલો કલર પૂરીશું અને આની બોર્ડર આપણે રંગ પૂર્યા પછી કરવાની છે, બરાબર? આની બોર્ડર આપણે ક્યારે કરવાની છે? રંગ પૂર્યા પછી. તો આ રીતે એનો સરસ આપણે આકાર આપી શકીશું, બરાબર? તો આ રીતે એની અંદર અંદર જે પાંદડામાં એ છે એની અંદર પણ આપણે બ્લેક કલર પૂરવાનો છે, એટલે કે કાળો કલર. એની બોર્ડર કયા કલરથી કરવાની છે? બ્લેક કલરથી, બરાબર ને? તો આ રીતે બ્લેક કલરથી તમારે બોર્ડર કરી દેવાની છે, બરાબર? તો આપણું આ ફૂલ તૈયાર. તમારે તમારી ડ્રોઈંગ બુકની અંદર આ ફૂલને દોરી દેવાનું છે. તો બધાએ આ ડ્રોઈંગ બુકમાં દોરી દેવાનું છે, બરાબર? આપણું આ પ્રકૃતિ ચિત્ર એટલે કે ફૂલનું ચિત્ર છે, પણ કહેવાય શું? પ્રકૃતિ ચિત્ર. તો આ ફૂલ તમારે તમારી ડ્રોઈંગ બુકમાં દોરી દેવાનું છે. હવે ફરીથી મળીશું નવા વિડીયોમાં. બાય.